હમણે કિસ્સો વાંચ્યો હતો, બીમાર પડેલા મા બાપની સેવા બધી જ કોણે કરી? ભાઈ ભાભીએ. અને જયારે મા બાપ ઉપડી ગયા પછી ભાગ લેવા માટે કોણ આવી? દીકરી આવીને ઉભી રહી. કાયદાના મિસયુઝ કરવાના, માનવતા જેવું હોય કે ના હોય આપણામાં. જંબુ વિજય મહારાજની મેં તમને વાત કરીને, એ પોતાના મા બાપે દીક્ષા લીધી હતી, કાળ કરી ગયા પછી દર મહિને એમના એમની યાદમાં અઠમનો તપ કરતા હતા. અઠમ 87 વર્ષની ઉંમર સુધી એમને અઠમ કર્યા, એવરી મંથ અઠમ. દીક્ષા લીધા પછી અમે પણ અમારા મા બાપને રોજ યાદ કરીએ છીએ, અમારા મા બાપે અમને આ માર્ગે જો ન મોકલ્યા હોત ને, અમે તમારી જેમ અહીંયા જ ક્યાંક બેઠા હોત, અમે અહીંયા સુધી ના પહોંચ્યા હોત. આજે તમે લોકો દોડી દોડીને અમને સાંભળવા આવો છો ને, અમારો ચારિત્રનો પ્રભાવ તો ખરો, એની સાથે અમારા મા બાપનો પણ સંસ્કારોનો પ્રભાવ છે, માટે અમે અહીંયા છીએ. અમે ઘર છોડી દીધા પછી અમારા મા બાપને યાદ કરીએ? તમે ઘરમાં સાથે રહીને પણ તમારા મા બાપને પગે ના પડો, 10 મિનિટ તમારા મા બાપ સાથે તમે ના બેસો. યાદ રાખજો, આજે હજી તમારા મા બાપ યંગ હશે, આવતીકાલે તમે યંગ થઈ જશો. તમારા મા બાપ જયારે ઘરડા થશે ને, ત્યારે એ બેઠેલા બધાને કેવું છે તમારા મા બાપ? તમે મેરેજ કરશો તમારી સાસુ સસરા સાથે, મિનિમમ 10 મિનિટ સાંજે સૂતા પેલા બેસવાનું 100% રાખજો. 24 કલાકની મિનિટ કેટલી થાય? 1440. 1440 મિનિટ છે ને, મા બાપ જયારે એકલા ઘરની અંદર વિતાવતા હોય છે ને, ત્યારે એમની અપેક્ષા શું હોય છે? ખાલી 10 મિનિટ મારો દીકરો મારી સાથે બેસે. તમે 10 મિનિટ બેસશો ને તમારા મા બાપ સાથે, તેમની 1430 મિનિટ આરામથી હસતા હસતા રમતા રમતા પસાર થઈ જશે, કેમ કે મારો દીકરો મારો છે. શિયાળો ઉનાળા અને ચોમાસાની ખબર છે તમને? ઉનાળામાં રાત ટૂંકી હોય કે લાંબી હોય? ઉનાળો કોને કહેવાય એ જ નહીં મળે ખબર. સમર સમર સમરો મંત્ર. સમરની રાત ટૂંકી હોય કે લાંબી હોય? કાંઈ નહીં મળે. બધા દાદા દિવસના 24 કલાક છે એટલી ખબર પડે, બાકી દિવસ શું ને રાત શું. કારણ કે રાતે તમારા ઘરમાં તો દિવસ જેવું જ વાતાવરણ હોય ને, ખાવું પીવું નાચવું હરવું ફરવું, રાત જેવું લાગે ખરું. સમરની રાત ટૂંકી હોય, ચોમાસાની એના કરતા જરાક લાંબી હોય, અને શિયાળાની સૌથી. બચપણ, આપણા બધાનું બચપણ સમર જેવું છે, ફટાફટ પસાર થઈ ગયું કે નહીં ખબર પડી કોઈને? ક્યાં પૂરું થઈ ગયું? યૌવન એ ચોમાસાની રાત જેવી છે, થોડું લાંબુ છે, પણ ઘડપણ શિયાળાની રાત છે. વિન્ટર, વિન્ટરની રાત કેટલી લાંબી? 6 વાગ્યામાં અસ્ત થઈ જાય, 6:15 તો અંધારું થઈ જાય, અને 7:15 પછી સૂર્યોદય થાય, 13 કલાકની નાઇટ હોય, કેટલું લાંબુ હોય ડિટ્ટો ઘડપણ. પણ વિન્ટરની નાઇટ જેટલું લાંબુ હોય એ દિવસો જલ્દી પૂરા ન થતા હોય, એમાં ખાલી 10 મિનિટ તમે તમારા બા દાદા સાથે, તમે તમારા મમ્મી પપ્પા સાથે બેસીને વાત કરો ને, પપ્પા આજે આમ થયું, પપ્પા તેમ થયું, પપ્પા તમે બધું રૂટીન ચેકઅપ થઈ ગયું કે નથી થઈ ગયું, તમારા એક્સરે પડાવવાનો થયો, બસ આટલી વાત કરો ને, એમના 50% દર્દ છે ને શાંત કરશો? એ તો બહુ દૂરની વાત છે. અત્યારે આટલું નક્કી કરો, રોજ સવારે ઉઠીને અથવા આખા દિવસમાં એકવાર આપણા પેરેન્ટ્સને મસ્તક ઝુકાવવાનું, એમના ચરણોમાં નમસ્કાર કરવાનો. તમે કરતા હો તો પણ હાથ ઊંચા કરો, અને તમે ન કરતા હો ને કરવાના હો તો પણ હાથ ઊંચા કરો. યસ, વેરી ગુડ. એક પણ ભાઈઓ બાકી ન રહીએ. બહેનો, તમે મેરીડ હો તો તમારે 4 જણા ને ધારણા વિક્રમ, આ લાઈનના હાથ ક્યાં ગયા? ઊંચા. મારે નથી કરવાનું તો હું કેટલા ઊંચા કરું? ધારણા વિક્રમ સમયણામ. આહા, 5 રવિવારે આજે કંઈક વકરો થયો એવું.